नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण। अगाउ आपणे सभाग भणी गया, આજે ભણીશું ભાગ સાત। ભાગ સાત પાઠ આઠ। પાઠ આઠ સોય સંચો ને સાબુ। સોય સંચો ને સાબુ આજે આપણે ભાગ સાત ભણીશું। ભાગ સાત એમાં ભણીશું પ્રશ્ન નંબર બાર। પ્રશ્ન નંબર બાર, બિલાડીની વાર્તાને આધારે ઉંદરનું બચી જવું એ ઘટના સારા સમાચાર પત્ર માટે લખો। તો બિલાડીનું બચી જવું, એ બિલાડીની વાર્તા ઉપરથી આપણે આ ઉંદરનું બચી જવું એ વાર્તા ઘટના સારા સમાચાર પત્ર માટે લખો। તો સારા સમાચાર પત્ર માટે લખવાના છે તો આપણી શાળાનું નામ લખવાનું। શું લખવાનું? આપણી શાળાનું નામ લખવાનું। આપણી શાળાનું નામ લખવાનું, તો સ્થળ શાળાનું નામ જે હોય લખવાનું। તક્ષશિલા શિક્ષણ સંકુલ, તક્ષશિલા શિક્ષણ સંકુલ સ્તર। તારીખ, તો તારીખ આપણે આજની લખીશું। આજે કઈ તારીખ થઈ એ આપણે અહીંયા લખીશું। તો કઈ તારીખ થઈ આજે? 20। તો 20/1/2022 જે તારીખ હોય એવું એ લખવાની, બરોબર? એવું નહીં કે ટીચરે આજે તારીખ, તમે જે તારીખે તમે આ વિડીયો જુઓ એ દિવસની તારીખ તમારે આમાં લખી દેવાની છે। પછી શીર્ષક, તો શીર્ષક આપણે એને આપ્યું છે ઉંદરનું બચી જવું, તો ઉંદરનું બચવું। ઉંદરનું બચી જવું, તો ઉંદરનું બચવું। તો ઘટના, ઘટના શું છે? ઉંદરનું બચી જવું, આ ઘટના આપણે લખવાની છે ઉંદરનું બચી જવું। તો આપણે જોઈએ, એક શું હતું? ઉંદર હતો, એક ઉંદર હતો। ઉંદર ઘરમાં રહીને બહુ જ બગાડ કરતો હતો, ઉંદર ઘરમાં રહીને બહુ બગાડ કરતો હતો। શાળામાં પણ રહે તો શાળામાં પણ પુસ્તકો ને એ બધું કાપી નાખે, ઉંદર બહુ જ બગાડ કરતો હતો। ઉંદર ઘરમાં અનેક જાતના પરાક્રમો કરતો હતો, ઉંદરને પકડવા માટે પ્રયત્નો કરવામાં આવતા હતા, ઉંદરને પકડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા હતા। ઉંદર બધી જ વસ્તુઓ કાપી નાખતો હતો, ઉંદર બધી જ વસ્તુઓ કાપી નાખતો હતો। ઉંદરને પકડવા માટે બિલાડી પણ આવી, ઉંદરને પકડવા માટે બિલાડી પણ આવી। ઉંદર ભાઈ તો દરમાં જતા રહ્યા, બિલાડી આવી ઉંદર ભાઈને પકડવા, એટલે ઉંદર ક્યાં જતો રહ્યો? દરમાં જતો રહ્યો, તેથી બિલાડી ઉંદરને પકડી શકી નહીં। ઉંદર દરમાં જતો રહ્યો એટલે બિલાડી ઉંદરને પકડી શકી નહીં, તેથી ઉંદર બચી જાય છે। તો ઉંદરનું બચવું, તો ઉંદર બચી ગયો બિલાડીથી, દરમાં પેસી ગયો, એટલે બિલાડી કેવી રીતે દરમાંથી કાઢે? દર તો નાનું હોય, ઉંદર એમાં પેસી ગયો, અંદર જતો રહ્યો, એટલે બિલાડી ઉંદરને પકડી શકી નહીં, તેથી ઉંદર બચી જાય છે। એ આપણે ઘટના હતી કે ઉંદરનું બચી જવું, બરોબર? આવું સારા સમાચાર પત્રમાં આવ્યું હતું। પ્રશ્ન તેર, નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ, પહેલા ચિત્ર વિશે લખેલું વાક્ય વાંચો, હવે બાકીના ચિત્રો વિશે એક એક વાક્ય લખો। અહીંયા આપણે અહીંયા ચિત્રો આપ્યા છે, પહેલું ચિત્ર જોવાનું, પછી બીજું જોવાનું, પછી ત્રીજું જોવાનું અને ચોથું જોવાનું,
એવી રીતે ચિત્રો જોવાના છે અને એ ચિત્ર જોઈને એના વિશે આપણે વાક્ય લખવાનું છે. તો પહેલું ચિત્ર છે, સુથારભાઈ લાકડું લાવે છે. સુથારભાઈ આ હાથમાં શું લાવે છે? લાકડું. તો પહેલો નંબર છે, તો સુથારભાઈ લાકડું લાવે છે. તો આપણને અહીંયા પહેલું ઉદાહરણ ચોપડીમાં સાપોથીમાં આપેલું જ છે. પછી બીજા નંબરનું વાક્ય આપણે જ બનાવવાનું છે. ચિત્રને જોઈને આપણે બીજા નંબરનું વાક્ય આપણે બનાવવાનું છે. તો પહેલું વાક્ય આપણને આપ્યું છે સાપોથીમાં, સુથારભાઈ લાકડું લાવે છે. તો બે નંબર, તો સુથારભાઈ શું કરે છે? આ શું કહેવાય? આને શું કહેવાય? તમે ઓળખતા હશો સુથારભાઈ શું કરે છે. આ કડવત, કડવત. તો કડવત વડે શું કરે છે? લાકડું કાપે છે. કડવત વડે શું થાય? લાકડું કપાય. તો બે નંબર, સુથારભાઈ લાકડાને કડવત વડે કાપે છે. આવું વાક્ય બનાવવાનું આપણે, કે સુથારભાઈ લાકડાને કડવત વડે કાપે છે. ત્રણ નંબર, તો ત્રણ નંબરના ચિત્રમાં શું છે એ જોવાનું પહેલા, કે સુથારભાઈ શું કરે છે. આપણે બીજા નંબરમાં જોયું કે સુથારભાઈ ચિત્રમાં કડવત વડે લાકડાને કાપે છે, એટલે એ વાક્ય બનાવ્યું. હવે ત્રણ નંબરમાં આપણે જોઈએ સુથારભાઈ શું કરે છે. એમના હાથમાં હથોડી છે અને ખીલા છે, તે કાપેલા, આ એમને ટુકડા કાપ્યા, એમાં ખીલી વડે જોડે છે લાકડાને, જે કટકા કર્યા કાપ્યા એને ખીલી વડે જોડે છે. દેખાય છે ને તમે ચિત્રમાં? તો ત્રીજા નંબરના વાક્યમાં આપણે લખવાનું કે કાપેલા ટુકડાઓને ખીલી વડે જોડે છે. સુથારભાઈ શું કરે છે? કાપેલા ટુકડાઓને ખીલી વડે જોડે છે. એ સુથારભાઈ આગળ લખો, તો લખવું જોઈએ, લખવાનું બરોબર. તમારે અહીંયા ત્રણ નંબરમાં આગળ લખવાનું, સુથારભાઈ કાપેલા ટુકડાઓને ખીલી વડે જોડે છે. તો ચાર નંબર, ચાર નંબરમાં શું? સરસ મજાનો હિંચકો તૈયાર થઈ ગયો છે. દેખાય છે ને તમને ચોથા નંબરના ચિત્રમાં, કે સરસ મજાનો હિંચકો તૈયાર કરી નાખ્યો સુથારભાઈએ. તમને પણ હિંચકો ખાવાનું ગમતું હશે ને? હા. તો ચાર નંબરમાં લખવાનું આપણે, સુથારભાઈ સરસ મજાનો હિંચકો બનાવે છે. કેવો સરસ મજાનો હિંચકો બનાવે છે? તો લખવાનું, સુથારભાઈ સરસ મજાનો હિંચકો બનાવે છે. તો હવે આપણે સુથારભાઈ જોયા, હવે જોઈશું બે નંબરમાં. બે નંબરમાં કોણ બતાવ્યું છે, કોનું ચિત્ર બતાવ્યું છે જુઓ તમે. દેખાય છે ને તમને કે કોનું ચિત્ર છે, શું કરે છે? ચિત્રમાં જુઓ તો દરજીભાઈ આ કાપડને શું કરે છે, કાપડને, કાપડનું માપ લે છે. દરજીભાઈ છે, એમનો સંચો છે, એ કાપડનું માપ લે છે. શું લે છે? માપ લે છે. તો એક નંબરમાં આપણે લખીશું, દરજી કપડાનું માપ લે છે. તો દરજી શું કરે છે? કપડાનું માપ લે છે. બે નંબર, તો બે નંબરમાં શું છે, દેખાય છે? શું દેખાય છે? દરજીભાઈ માપે છે, પછી એને યોગ્ય માપ લેવું પડે. દરજીભાઈ કપડાને યોગ્ય માપથી કાપે છે, માપ લઈને પછી યોગ્ય માપ જોવું પડે, જોઈને પછી આપણે એને કાપવું જોઈએ. તે દરજીભાઈ કપડાને યોગ્ય માપથી કાપે છે. ત્રણ નંબર, દરજીભાઈ શું કરે છે? ત્રણ નંબરમાં કપડાને સીવે છે. શું કરે છે? કપડા સીવે છે. તો દરજીભાઈ કપડા કાપડને પહેલાં માપ લે છે, પછી એનું કટિંગ કરે છે, કટિંગ કરીને પછી એને કાપડને સીવવું પડે તો કપડાં તૈયાર થાય, બરોબર. તો દરજીભાઈ કપડાને યોગ્ય રીતે સીવે છે, યોગ્ય રીતે સીવે છે, સારી રીતે કાપડને કાપીને દરજીભાઈ કપડાં સીવે છે. અને કપડાં સીવાઈ જાય પછી શું તૈયાર થઈ જાય? ફ્રોક. શું સીવ્યું દરજીભાઈએ? ફ્રોક.
સરસ મજાનું ફ્રોક બનાવ્યું, જોયું ને તમે ચિત્રમાં કેવું ફ્રોક મજાનું બનાવ્યું છે. તો દાદીભાઈ અનેક જાતના કપડાં સીવે છે, પેન્ટ સીવે, શર્ટ સીવે, ફ્રોક સીવે, બ્લાઉઝ સીવે, ડ્રેસ સીવે, અલગ અલગ પ્રકારના કપડાં દરજીભાઈ સીવે છે. તો દરજીભાઈએ સરસ મજાનું ફ્રોક બનાવ્યું છે. તો આપણે ચાર નંબરમાં લખીશું, તેમાંથી સરસ મજાનું ફ્રોક બનાવે છે, તેમાંથી સરસ મજાનું ફ્રોક બનાવે છે. આપણે જોયું દરજીભાઈ શું કામ કરે છે, બરોબર. તો પહેલાં કપડાનું માપ લેવું પડે, પછી કપડાને કાપવું પડે, વેતરવું પડે, અને પછી એની સિલાઈ કરવી પડે, અને સિલાઈ કરીએ એટલે મસ્ત કપડાં તૈયાર થઈ જાય સરસ મજાના, ખબર પડી ને, બરોબર. એની પણ કારીગરી હોવી જોઈએ, એ પણ તમારે પણ શીખવું જોઈએ કે કેવી રીતે આપણે કપડાં સીવીએ. મોટા થઈને બધા શીખે ત્યારે તમને આ સીવતે આવડે, એની પણ કારીગરી હોવી જોઈએ. સુથારભાઈ ઇચકો બનાવે, દરજીભાઈ કપડાં સીવે, એમ અનેક કારીગરો સૌની કારીગરીથી અનેક અનેક વસ્તુઓ બનાવે છે જુદી જુદી. હે, તમારામાં પણ કંઈક કારીગરી હશે. અમુક લોકો ભણવામાં હોશિયાર હોય, અમુક લોકો ચિત્ર દોરવામાં હોશિયાર હોય, એવી અનેક કારીગરી હોય છે, બરોબર ને. તો આપણે જોયું કારીગરો, બે કારીગર જોયા, સુથારભાઈ અને દરજીભાઈ, શું કામ કર્યું, કેવી રીતે કર્યું, બરોબર. તો હવે આપણે પ્રશ્ન 14 જોઈશું. યોગ્ય રીતે જોડો નમૂનો આપ્યો છે, તો યોગ્ય રીતે આપણે આ જોડવાના છે. કોણ ક કસામાં આવે, કોણ કઈ કારીગરી કરે છે, એ આપણે લખવાનું છે, યોગ્ય રીતે જોડવાનું છે. તો આપણે જોઈએ, તો પેકમાં શું આપ્યું છે, ખેડૂતે બિલ્લીને, તો ખેડૂતે બિલ્લીને શું આપ્યું, ખેડૂતભાઈ કઈ ઘડો તો ના આલે, હે, તો ખેડૂતભાઈએ શું આપ્યું હતું, આપણે વાર્તા પ્રમાણે તમને યાદ હશે કે બિલ્લીને ખેડૂતભાઈએ શું આપ્યું હતું, તો ખેડૂતભાઈ જોડે શું લેવા ગઈ હતી બિલ્લી, કપાસ, તો કપાસ આપ્યો. તો ખેડૂતે બિલ્લીને કપાસ આપ્યો, અહીં આપણે ઉદાહરણ આપ્યું છે, એમાં ક લખી દેવાનું, ક, તો કપાસ આપ્યો તો એ ક લખી દેવાનું. પછી ખ, તો વણકરે બિલ્લીને, તો વણકરે બિલ્લીને શું કરી આપ્યું, કપડાં વણી આપ્યું, કાપડ વણી આપ્યું, તો વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું. તો અહીંયા ખ છે, એ અહીંયા ખ લખી દેવાનો અહીંયા આગળ બોક્સમાં. ગ, કુંભારે બિલ્લીને ઘડો આપ્યો, શું આપ્યો, કુંભારે બિલ્લીને ઘડો આપ્યો, તો આ ગ છે, અહીંયા આગળ બોક્સમાં ગ લખી દેવાનો. ગ ગણો, મોચીએ બિલ્લીને શું આપ્યું, મોચી શું બનાવે, ચંપલ, બૂટ, એ મોચી બનાવે, ચામડાની વસ્તુ બનાવે મોચી ભાઈ, ચંપલ ને બૂટ ને એવું, તો મોચી ચંપલ બનાવી આપ્યા, મોચીએ શું આપ્યું, ચંપલ બનાવીને આપ્યા. તો એક ઘરનું લખીશું. ચ, સુથારે બિલ્લીને ગાડી બનાવી આપી, સરસ મજાની ગાડી બનાવી આપી સુથારભાઈએ. તો સુથારભાઈએ હિંચકો બનાવ્યો, જોઈએ ને આપણે આગળ, તો સુથારભાઈએ હિંચકો બનાવ્યો, આમાં બિલ્લીને ગાડી બનાવી આપી હતી લાકડાની. તો સુથારભાઈ શું શું કામ કરે, ટેબલ, ખુરશી, ગાડી બનાવી આપી લાકડાની, સોફા બનાવે, ટેબલ બનાવે, એ બધું વસ્તુ, ઘણી બધી વસ્તુ સુથારભાઈ બનાવે છે, બારી બાણા, બરોબર ને. તો આપણે જોયા હતા કારીગરો, અનેક કારીગરો અનેક અનેક વસ્તુઓ બનાવે છે જુદી જુદી, બધા કારીગરો અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવે છે, એમના ધંધા પ્રમાણે, એમની કારીગરી પ્રમાણે એ વસ્તુ બનાવે છે. તો આપણે જોઈએ પ્રશ્ન 15, સંવાદ બોલો નાટક ભજવો. તો સંવાદ બોલીને આપણે અહીંયા નાટક ભજવવાનું છે, સંવાદ બોલીને આપણે નાટક ભજવવાનું. આપણે ક્લાસમાં ઓફલાઈનમાં જોતા હતા, નાટક કરતા હતા,
હું તમને બતાવી દીધી કે આવી રીતે બોલાય અને આવી રીતે એક્શન કરીને આપણે બોલવાનું, બરોબર ને? તો આપણે અહીંયા સમજી લઈએ સંબંધ. તો આપણને અહીંયા પહેલું બિલાડીનું ચિત્ર આપ્યું છે, બિલ્લી માસીનું, બરોબર. બિલ્લી માસી શું કહે છે? કેમ છો ધોબીભાઈ? બિલ્લી માસી શું કહે છે? કેમ છો ધોબીભાઈ? તો ધોબી, મજામાં. તમે કેમ છો? કેમ આવું થયું? આવું થયું કેમ છો? કેમ આવું થયું? તો બિલ્લીએ કહ્યું, હું પણ મજામાં, કપડાં ધોવડાવવા આવીશું. અહીંયા આવું થયું ના આવ્યું, કેમ આવવું પડ્યું એવું આવે. તમે કેમ છો? પછી ધોબીભાઈ એમ કહે છે, કેમ આવવું પડ્યું? અહીં પડ્યું આવે. તો હું પણ મજામાં, કપડાં ધોવડાવવા આવીશું. ધોઈ આપશો ને? બિલ્લી પૂછે છે કે હું મજામાં છું, કપડાં ધોવડાવવા આવીશું, કપડાં ધોઈ આપશો ને? હવે આપણે જોઈશું આગળ. ધોબીભાઈ, હા હા, કેમ નહીં, કેટલા છે? ધોબીભાઈએ કહ્યું, હા હા, કેમ નહીં, કેટલા છે? બિલ્લીબેન, બે છે અને હા, ઇસ્ત્રી પણ કરી આપશો ને? બિલ્લી કહે છે, બે છે, હા હા, તો ઇસ્ત્રી પણ કરી આપો આપજો ને. ધોબીભાઈ કહે, હા, ચોક્કસ કરી આપીશ. ધોબીભાઈએ શું કીધું? હા, ચોક્કસ કરીને આપીશ. બિલ્લી માસી, કેટલા રૂપિયા થશે એ તો કહો. બિલ્લી માસીએ કહ્યું ધોબીભાઈને, કેટલા રૂપિયા થશે એ તો કહો. ધોબીભાઈ કહે, કપડાં ધોવાના 10 અને ઇસ્ત્રીના 8, કુલ 18 રૂપિયા થશે. ધોબીભાઈએ શું કહ્યું? કપડાં ધોવાના 10 રૂપિયા અને ઇસ્ત્રીના 8 રૂપિયા થશે, એમ કુલ 10 ને 8 કેટલા થાય? 18 રૂપિયા થશે. બિલ્લી માસી, સારું, ક્યારે લઈ જાઉં? બિલ્લી માસીએ કીધું, ક્યારે લઈ જાઉં? ધોબીભાઈ, કાલે તો રજા છે, પરમ દિવસે લઈ જજો. તો ધોબીભાઈએ કહ્યું, કાલે તો રજા છે, તો પરમ દિવસ લઈ જજો. તો આપણે જોયું નાટક ધોબીભાઈ અને બિલ્લી માસીનું, બરોબર ને? તો હવે આગળ જોઈશું પ્રશ્ન 16. વસ્તુઓના નામ લખી કોણ વાપરે છે તે લખો. અહીંયા આપણને વસ્તુઓના નામ આપ્યા છે, એ કોણ વાપરે છે એના નામ આપણે લખવાના છે, બરોબર. તો આપણે જોઈએ કોણ વાપરે છે. તો પહેલો આવે છે નમૂનો. નમૂનો આપણને આપે છે, તો આ શું છે? આને શું કહેવાય? ડૉક્ટર જે કાનમાં લગાવે છે ને, હૃદયના ધબકારામાં આપે છે, એને શું કહેવાય? સ્ટેથોસ્કોપ. શું કહેવાય? સ્ટેથોસ્કોપ. મેં તમને કીધું હતું, ડૉક્ટર આપણને જઈએ દવાખાને તપાસ કરે ત્યારે આપણે હૃદયના ધબકારામાં આપીએ છીએ, એને શું કહેવાય? સ્ટેથોસ્કોપ. એ કોણ વાપરે? ડૉક્ટર. મેં કીધું તે ડૉક્ટર, તો એનો ઉપયોગ ડૉક્ટરભાઈ કરે છે. બે નંબર, તો બે નંબરમાં શાનું ચિત્ર આપ્યું છે જો, હા, આને ઓળખો છો તમે? આને શું કહેવાય? થાપી. શું કહેવાય? થાપી. તો થાપીનો ઉપયોગ કોણ કરે? થાપી અથવા લેલું પણ કહેવાય. શું કહેવાય? લેલું અથવા થાપી. તો થાપીનો ઉપયોગ કોણ કરે? તો મકાન કોણ બનાવે છે? ખબર છે મકાન કોણ જણે? તો કડિયાભાઈ. તો અહીં આવશે કડિયો વાપરે છે, થાપીનો ઉપયોગ કડિયાભાઈ કરે છે. અહીંયા આપ્યું છે આપણને એક નંબરમાં, આપણે ડાયરેક્ટ અહીં લઈ લીધું બે નંબર. અહીંયા એક નંબર જોઈશું, કાસ્કો અને કાતર. તો કાસ્કો અને કાતરનો ઉપયોગ કોણ કરે? હા, અહીંયા લખવાનું કાસ્કો અને કાતર. તો કોનો ઉપયોગ કરે? વાળંદ. એ લખવાનું વાળંદ. ત્રણ નંબર, અહીંયા એરન અને હથોડી. એરન અને હેઠ હથોડી. તો એરન માથે પડી હથોડી, લોખંડ ટીપે. કોણ લોખંડ ટીપે છે? એરન માથે હથોડી નાક મારીને લુહાર ભાઈ. કોણ વાપરે? લુહાર.
અહીંયા લખવાનું હોય એરન હથોડી અને એટલે આ કોણ વાપરે એમાં લુહાર. બરોબર, ખબર પડી ને? ચાર નંબર. તો ચાર નંબરમાં શાનું ચિત્ર છે તમને દેખાય છે ને? શાનું ચિત્ર છે બોલો. તો ચાર નંબરમાં ચાકડો છે. તો ચાકડો કોણ વાપરે ખબર છે? ચાકડાનો ઉપયોગ કોણ કરે? તો ચાકડાનો ઉપયોગ કુંભારભાઈ કરે. કોણ કરે? કુંભારભાઈ. ચાકડા ઉપર આપણે માટલા ગરવાના આવે છે આ લાકડી, તો ચાકડાનો ઉપયોગ કુંભારભાઈ કરે. પાંચ નંબર. તો આ પાંચ નંબર શું છે? કરવત. આને શું કહેવાય? કરવત. તો કરવત લાકડું કાપવા માટે વપરાય, એનો ઉપયોગ થાય. તો કરવતનો ઉપયોગ કોણ કરે? કોણ વાપરે છે? સુથાર. તો અહીંયા લખીશું સુથાર. સ નંબર ઇસ્ત્રી. તો ઇસ્ત્રીનો ઉપયોગ કોણ કરે? તો ધોબી. કોણ ઉપયોગ કરે? ધોબી. આ સાત નંબરમાં શું છે? સિલાઈ મશીન. તો સિલાઈ મશીનનો ઉપયોગ કોણ કરે છે? તો દરજીભાઈ. તો સિલાઈ મશીનનો ઉપયોગ દરજીભાઈ કરે છે. તો આ વસ્તુઓના નામ લખ્યા અને આપણે કોણ વાપરે છે એ પણ જોઈ, ખબર પડી ને કે આનો ઉપયોગ કોણ કરે છે. બરોબર. તો હવે જોઈશું પ્રશ્ન 17. નીચેના વ્યવસાયકારોના નામ ભૂલથી બદલાઈ ગયા છે, જોડકણા સુધારીને ફરીથી લખો. અહીંયા વ્યવસાયકારોના નામ બદલી નાખે છે, મેં લીટી કરી છે. કઈ જગ્યાએ નામ બદલાયું છે અને કઈ જગ્યાએ આ સાઈડ નામ બદલવાનું છે એ તમારે સુધારવાનું છે. બરોબર. તો વ્યવસાયકારોના નામ ભૂલથી બદલાઈ ગયા છે એ આપણે સુધારીને જોડકણામાં લખવાના છીએ. બરોબર. તો એક નંબર, હળ ચલાવે ખેતર ખેરે દરજી ખાતર નાખે. હળ ચલાવે ખેતર ખેરે, તો દરજી તો ખાતર ક્યાંય નાખે, ખેડૂત ખાતર નાખે. તો અહીંયા આ મેં દરજી નીચે લીટી કરી છે, દરજીના બદલે અહીંયા ખેડૂત આવશે. તો હળ ચલાવે ખેતર ખેડે ખેડૂત ખાતર નાખે. મેં લીટી કરી હતી ને આ જગ્યાએ આપણે બદલવાનું, ખેડૂત ખાતર નાખે. બરોબર. બે નંબર, લુહારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. લુહારભાઈ તો લોખંડનું કામ કરે, તો લુહારભાઈ લાકડું લઈને કરવત વડે કાપતા હશે, એ તો એરા ન થોડીનો ઉપયોગ કરે. તો એ શું આવશે? સુથારભાઈ. લુહારભાઈની જગ્યાએ શું આવશે? સુથારભાઈ. તો અહીંયા આપણે બે નંબરમાં લખશું સુથારભાઈ. અહીંયા લુહારભાઈના બદલે અહીંયા સુથારભાઈ લખવાનું. બરાબર. સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે. ત્રણ નંબર, ડોક્ટર મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાંકે. ડોક્ટર ખમીસ સીવતું હશે, કપડાં સીવે ડોક્ટર ભાઈ, તો દ. તો કપડાં કોણ સીવે? તો દરજીભાઈ. ડોક્ટરની બદલે આપણે અહીંયા દરજીભાઈ લખવાનું છે. તો દરજી મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાંકે. સુથારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. સુથારભાઈ તો ફર્નિચર ટેબલ ખુરશી બનાવે, ચાકડો ક્યાં ફેવડવા જાય? તો ચાકડો કોણ ફેવડે લાકડી લઈને? તો અહીંયા કુંભાર આવશે. શું આવશે? સુથારની જગ્યાએ કુંભારભાઈ. તો કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય. પાંચ નંબર, દાદાજીની દાઢી કરવા કડિયો ઘેર આવે. દાદાજીની દાઢી કરવા કડિયો ઘેર આવતો, તો કડિયો શું બનાવે? મકાન બનાવે. તો દાઢી કોણ કરે? તો વાળંદ. તો કડિયાની જગ્યાએ આપણે અહીંયા વાળંદ લખવાનું છે. તો દાદાજીની દાઢી કરવા વાળંદ ઘેર આવે. સ નંબર, રૂમાંથી કાપડ બનાવે પિંજારો કાપડ વણે. તો રૂમાંથી કાપડ બનાવે અને પિંજારો કાપડ વણે. પિંજારો કાપડ વણતો હશે તો વણકર વણે, પિંજારો તો રૂ પિંજી આપે. તો અહીંયા લખવાનું, રૂમાંથી કાપડ બનાવે વણકર કાપડ વણે. પિંજારો
પહેરું પિંજિયાલે તો રૂમાંથી કાપડ બનાવે વણકર કાપડ વણે. સાત નંબર, ચામડામાંથી ચંપલ બનાવે દરજી બૂટ બનાવે. સાત નંબર, ચામડામાંથી ચંપલ બનાવે અને મોચી બૂટ બનાવે. કોણ બનાવે? મોચીભાઈ બૂટ બનાવે. દરજીભાઈ બૂટ ના બનાવે, દરજીભાઈ તો કપડાં સીવે. બરોબર, તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આઠ નંબર, રૂ પીંજે ગાડલા બનાવે વણકર રજાઈ બનાવે. કોણ રજાઈ બનાવે? વણકર બનાવે, પિંજારો. તો રૂ પીંજે એ પિંજારો ગાડલાને રજાઈ બનાવે. તો એ લખવાનું, રૂ પીંજે ગાડલા બનાવે, ગાડલા બનાવે, પિંજારો રજાઈ બનાવે. તો રૂ પીંજે ગાડલા બનાવે વણકર રજાઈ બનાવે. તો પિંજારો ગાડલાને રજાઈ બનાવે, વણકર તો કપડાં વણે. તો રૂ પીંજે ગાડલા બનાવે, પિંજારો રજાઈ બનાવે. નવ નંબર, શર્ટ ધોઈ પેન ધોવે ડોક્ટર ઇસ્ત્રી કરે. તો શર્ટ, તો શર્ટ ધોવે અને પેન ધોવે ડોક્ટર ઇસ્ત્રી કરે. તો ડોક્ટર તો ડોક્ટરનું કામ કરે, બરોબર, જે બીમાર પડ્યો એની તપાસ કરી. પણ શર્ટ અને પેન ધોવે, કોણ ધોવે? ધોબીભાઈ. તો ડોક્ટરની બદલે ધોબી આવશે, આ ડોક્ટરની જગ્યાએ ધોબીભાઈ આવશે. અહીંયા શર્ટ ધોઈ પેન ધોવે ધોબી ઇસ્ત્રી કરે. બરોબર, ખબર પડી ને તમને કેવી રીતે આવે? તો આપણે જોયું નવ સુધી, પ્રશ્ન સત્તર સુધી આપણે જોયું. હવે આપણે અહીં આપણો ભાગ સાત પૂરો થાય છે. હવે એનું હોમવર્ક લખવાનું છે તમારે. તમારે સાપોથીમાં મેં જે લખાયું એ બધું તમારે હોમવર્કમાં લખવાનું છે, અને નોટમાં શું લખવાનું છે એ હું તમને સમજાવી દઉં. બરોબર, નોટમાં તમારે આ હોમવર્ક લખવાનું છે. આ સાઈડનું નથી લખવાનું, આ સાઈડનું તમારે સુધારીને લખવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. આઠ, આઠ અને નવ, આટલું તમારે નોટમાં હોમવર્ક લખવાનું છે. અહીં આપણો ભાગ સાત પૂરો થાય છે. હવે આપણે આગળના પીરિયડમાં મળીશું. લેસન સારા અક્ષરે લખવાનું છે. બરોબર, નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે, સાપોથીમાં પણ લીટી પ્રમાણે સારા અક્ષરે લખવાનું છે. બરોબર, તો અહીં આપણે આવતા નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.